Hello everyone, good morning. Hope you all are fine. I'm Karan Trivedi, continuing the lecture of TY BCom SEM 5, that is of English subject. We have started the discussion of textbook, that is English and soft skills. Jemari, we have completed first unit, that is listening skill. लिसनिंग स्किल केटली इम्पोर्टंट छे સ્કિલની આપણે ઘણી બધી ડિસ્કશન કરી કે નોટ ઓનલી ધ નોલેજ એન્ડ ડિગ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇન નાવડેઝ આ કોમ્પિટિશનના યુગમાં સ્કિલ્સ આવડત હોવી પણ જરૂરી છે અલગ અલગ સ્કિલ્સની પણ વાત કરેલી એમાંથી 5 સ્કિલ આપણા આ યુનિટ આ સેક્શનમાં છે અને બીજી 5 સ્કિલ નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે લિસનિંગ સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને એમાં કંઈ ગડબડ થાય તો જે થયું એ આપણે જોયું ફર્સ્ટ લેસન ધ બોય હુ બ્રોક ધ બેંક કાંઈ કર્યું નહીં ખાલી એક વાત ફેલાવી એ બીજાએ સાંભળી અને એમાંથી વધારીને ઠેઠ બેંક તૂટવા સુધી બેંકમાંથી પૈસા ઉપાડ્યો બેંક ખાલી કરી નાખો ત્યાં સુધીનું જે સફર આપણે જોઈ તો પ્રોપર લિસનિંગ કે છે એનો મિનિંગ શું છે કેવા પાછળનું કારણ શું છે એ શું કામ કે છે એ જાણી અને પછી એક્શન રિએક્શન આપો અને આન્સર આપો તો લિસનિંગ સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે વોટ ઇઝ લિસનિંગ સ્કિલ એનાથી શું થઈ શકે છે ઇમપ્રોપર લિસનિંગથી એ આપણે જોયું નાવ સેકન્ડ ટીમવર્ક સ્કિલ ટીમમાં કામ કરવા કેમ કામ કરવું કેમ કામ કઢાવવું સાથે મળીને કેમ કંઈ કોઈ બી વર્ક પ્રોજેક્ટ પૂરો કરવો એ રિલેટેડ સેકન્ડ સ્ટોરી સેકન્ડ લેસન ટીમવર્ક સ્કિલ ગ્રુપવર્ક ટીમવર્ક સાથે મળીને કામ કરવું બેથી વધુ વ્યક્તિઓનું જૂથ લીડિંગ અપ ટુ ધ સ્ટોરી સ્ટોરી તરફ જઈએ તો ટીમવર્ક સ્કિલ રિલેટેડ એક સ્ટોરી છે ડિસ્કસ અ ક્વેશ્ચન ઇન ગ્રુપ્સ ઓફ 4 and 5 ગ્રુપ લીડર ધેન મે પ્રેઝન્ટ ધ આન્સર અત્યારના સિચ્યુએશનના આપણા ઓનલાઈન લર્નિંગમાં ગ્રુપ ડિસ્કશન ઇમ્પોર્ટન્ટ મીન્સ સોરી પોસિબલ નથી ગ્રુપ ડિસ્કશન પોસિબલ નથી સો વી કેન થિંક આપણે જાતે જ વિચાર કરીએ આવા ક્વેશ્ચન્સના અને આપણે જાતે જ આન્સર આપીએ કે એવું શું થઈ શકે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ કાઇન્ડ ઓફ વર્ક ડુ યુ ફાઇન્ડ બોરિંગ એન્ડ ટાયર્સ એવા કયા કામો છે કે જે તમને નથી ગમતા કંટાળાજનક લાગે છે અને શું કરવામાં થાક લાગે નથી ગમતું મજા નથી આવતી એવું લાગે એવા કયા કામ છે નાનપણની વાત કરીએ કે અત્યારની વાત કરીએ કયા કામ પણ નથી ગમતા હિંચકામાં બેસવું ના ગમે કોઈને બહાર જવું ના ગમે કોઈને વેડામાં જાય તો રાઈડમાં બેસવું ના ગમે કોઈને ભીડ ના ગમે કોઈને ગાર્ડનમાં જવું ના ગમે અમુક કામ જ્યાં પણ ના ગમતા હોય બાર વસ્તુ લેવા જવું ના ગમે શાકભાજી લેવા જવું ના ગમે શાકભાજી સુધારવા ના ગમે આ કામ પાણીની બોટલ ભરવી ના ગમે અલગ અલગ કામ એવા ઘણા બધા કામ છે ડેટ વી ડોન્ટ લાઈક ઇટ આપણને બોરિંગ લાગે યાર બોરિંગ છે કહીએ ને આપણા બોરિંગ છે નથી મજા આવતી ઇન્ટરેસ્ટ નથી રહેતો એમાં ટાયર્સમ થકાવી દે એવું મજા નથી આવતી એવા કયા કયા કામ છે થિંક અબાઉટ દેટ આવા આવા કયા કામ છે એના વિશે વિચારો નાનપણમાં આપણે શું ન ગમતું અત્યારે આપણને શું નથી ગમતું થિંક અબાઉટ દેટ વિચાર કરો જાતે જ અને જાતે જ આન્સર મેળવો સેકન્ડ ઇઝ વોટ વેર ધ થિંગ્સ યુ એન્જોય ડુઈંગ વેન યુ આર અ ચાઇલ્ડ તમે જ્યારે બાળક હતા ત્યારે તમને શું વધારે ગમતું કરવું ફરવા જવું ગાર્ડનમાં જવું હિંચકા ખાવા ઘોડા ગાડી પર બેસવું હોર્સ રાઇડિંગ હોર્સ કાર્ટ રાઇડિંગ સોરી ઘોડા પર બેસાડે છે હવે તો સિંગલ ઘોડા પર હિંચકાલા પસિયા ખાવા બારે ફરવું રમવું સાયકલ ચલાવવી મણીના વાસણ બનાવવા માટીમાંથી આપણે બનાવતા નાનપણમાં બહુ જ એવું બધું ધૂળમાં રમવું આવું બધું આપણને બહુ ગમતું તો કયા કામ હતા જે નાનપણમાં આપણને બહુ બધા ગમતા આ બધા મને ગમતા ગોલો ખાઓ આઈસ્ક્રીમ ચોકલેટ્સ જે આપણને બહુ બધું ગમતું નાનપણમાં હિંચકાલા પસ્યા તો બહુ જ ઘોડાગાડીમાં ચક્કર મારવા આખો દિવસ રમ્યા કરવું આઈસ્ક્રીમ ખાઓ ચોકલેટ ખાઓ ગોલો ખાઓ
મારે ફરવા જવું, મેડમ જવું, બધું આપણને બહુ બધું ગમતું. વુડ યુ લાઈક, થિંક અબાઉટ ધેટ, વિચારો કે તમને શું ગમતું, તમને કેમ આનંદ આવતો જ્યારે તમે નાના હતા, બાળક હતા. થર્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ વોઝ વન ટાસ્ક યુ હેડ ટુ ડુ બટ હેટેડ ટુ ડુ? હું કયું કામ હતું કે જે તમારે કરવું પડતું અત્યારે કે નાનપણમાં, પણ તમને ગમતું નહીં, તમને નફરત હતી કે આ યાર આ કામ ન શકે તો સારું. જે મને નાન, અત્યારે નાના બાળકોને કોઈ વાત કરીએ અત્યારે તો શીશો ભરવાનું કહીએ પાણી પીને તો ના ગમે, ત્યારથી આપણે ભરાવીએ તો ભરી લે તો ના ગમે, પ્લેટ ઉપાડવાનું કહીએ કંઈથી આપ જમીને પ્લેટ ઉપાડીને મૂકી દેવાની તો ના ગમે, હેન્ડવોશ વારે વારે કરાવી તો ના ગમે, માસ્ક પહેરવું તો અત્યારે નથી ગમતું બાળકોને. તો એ બધું કામ તમને કયું નહોતું ગમતું અને અત્યારે નથી ગમતું, કયું કામ એવું છે પણ કરવું પડે છે, પરાણે કરવાનું તો છે જ, એવા કયા કામો છે એના વિશે વિચારો. લખવું નથી ગમતું, કોઈને એમ થાય બોલવાનું કહ્યું તો બોલી નાખીએ, લખવાનું કે મને ફાવતું નથી, મને નથી ગમતું, માથે લખાતું નથી, કોઈને લખવામાં વધારે આવડત હોય, બોલી ન શકતા હોય, તો કયા કામ છે મારે કરવું પડે છે, પરાણે કરવાનું તો છે, લખવાનું બી છે બોલવાનું બી છે, જેમ સેમિનાર અસાઇનમેન્ટ્સ પેપર લખવાનું છે અને બોલવાનું બી છે, તો કયા કામો છે એ તમને કરવા પડે છે પણ તમને નથી ગમતા, પરાણે કરવું તો પડે જ છે, એના વિશે વિચારો. ત્રણેય ક્વેશ્ચનના આન્સર તમે જાતે મેળવો, બિકોઝ આ સિચ્યુએશન એવી છે આપણે ગ્રુપ ડિસ્કશન ક્લાસમાં પોસિબલ નથી, તો આપણે જાતે વિચાર કરીએ, જાતે ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરીએ કે એવા કયા કામો છે અને વોરિંગ ફીલ કરાવે છે, નથી ગમતા, એવા કયા કામ છે તમને બાળપણમાં બહુ કરવું ગમતું હતું અને એવા કયા કામ છે તમારે પરાણે કરવા પડે છે અને પણ ગમતા જરાય નથી, સોરી. તો આ ક્વેશ્ચનના આન્સર સાથે આપણે આગળ વધીએ. સ્ટોરી, સેકન્ડ યુનિટ, સેકન્ડ સ્ટોરી. નેમ ઇઝ વ્હાઇટ વોશિંગ ધ ફેન્સ, વાડનું રંગકામ કરવું. અત્યારે જે આપણે કલર કરાવીએ છીએ ઘરમાં, પહેલાં જાતે રંગતા ઘર આખું, વાડ આખી જે ઘરની આગળ આજુબાજુ વાડ હોય તે જાતે રંગતા, તો વાડનું રંગકામ કરવાનું છે. તો અત્યારે કલર કરવાનું કહે, કલરવાળા કલર કરી જાય છે, ત્યારે રંગકામ કહેતા અને રંગતા જાતે એ લોકો ચૂનાથી ને બધું કરી લીપતા, લીપતા કહેવાય ગુજરાતી, પ્યોર ગામઠી શબ્દ કહીએ તો લીપણ કરે. દિવાળી ને બધા તહેવારો આવે ને ત્યારે લીપે, આખું લીપી કરીને દિવાલમાં ને બધું ચોખ્ખું કરે ને એ બધું કામ કરે, સોરી. તો એની વાત છે, વાડનું રંગકામ કરવાનું છે. એ કામ કોઈને સોંપેલું છે, એમાં ટીમ વર્ક અને એ શું છે, લેટ અસ ડિસ્કસ. રીડ અ સ્ટોરી ટેકન ફ્રોમ માર્ક ટ્વેન, આના લેખક છે માર્ક ટ્વેન, ઇંગ્લિશ રાઇટર છે. માર્ક ટ્વેન, ધ એડવેન્ચર ઓફ ટોમ સોયર, ટોમ સોયરના એડવેન્ચર, સાહસ. એન દેન આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલ, આખી સ્ટોરી વાંચો, ટોમનું જે શું સાહસ છે, કઈ રીતે ટીમ વર્ક થાય છે અને વાળનું રંગકામ થાય છે કઈ રીતે. તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સ્ટોરી, વ્હાઇટ વોશિંગ ધ વેન્ટ્સ, વાળનું રંગકામ. હવે કઈ રીતે થાય છે, એમાં ટીમ વર્કનું શું મહત્વ છે, ટીમ વર્ક કેમ થાય છે, ટીમમાં કઈ રીતે વર્ક કરી શકાય છે, કઢાવી શકાય છે અને વર્ક પૂરું કેમ થાય છે, એ આપણે આ સ્ટોરી દ્વારા ટીમ વર્ક સ્કિલનું મહત્વ સમજીએ. સેટરડે મોર્નિંગ વોઝ કમ, શનિવારની સવાર આવી ગઈ. મેં કીધું ઇંગ્લિશ રાઇટર છે, બ્રિટિશ, અહીંયા ઇન્ડિયાના બહારના ઇંગ્લિશ રાઇટર છે, ઇંગ્લિશ ભાષા. તો એ કહે છે કે શનિવાર, શનિ રવિ, જેમ અત્યારે આપણે સન્ડે, પણ શનિ રવિ કંપનીઝમાં જે કામ કરતા કે છોકરાઓને સેટરડે સન્ડે હોલિડે, તો સેટરડે મોર્નિંગ, શનિવારની સવાર આવી ગઈ છે. એન્ડ સમર વર્લ્ડ વોઝ બ્રાઇટ એન્ડ ફ્રેશ, સરસ મજાનો ઉનાળો, સરસ ચળકતો દુનિયા ઉનાળાની અને ફ્રેશ, તાજગી ભર્યો ઉનાળો, એન્ડ બ્રીમિંગ વિથ લાઈફ, જાણે ભર જીવનથી ભરપૂર હોય એવી શનિવારની સવાર ઉગી છે એનું વર્ણન છે. ધેર વોઝ અ સોંગ ઇન એવરી હાર્ટ,
બધાના તો એમાં જાણે સંગીત એમ કે શાંતિ. આપણે કેમ રવિવારની અત્યારે એ રીતે વાત છે, તો ત્યાં સેટરડે સન્ડે બંને દિવસ રજા, લોકો મંડે ટુ ફ્રાઈડે વર્ક કરે અને સેટરડે સન્ડે હોલિડેઝ હોય. વિદેશમાં આ મોસ્ટલી આ પોલિસીથી વર્ક થતું હોય, સેટરડે સન્ડે હોલિડે. તો સેટરડે એટલે આપણે એમ શનિ રવિવારની સવાર મસ્ત સરસ મજાની, તો એની વાત કરી છે કે અહીંયા સેટરડે મોર્નિંગની વાત છે કે શનિવારની સવાર થઈ ગઈ છે સરસ મજાનો ઉનાળો, તાજગી ભર્યો અને બધા આમ જીવનથી ભરપૂર છે. બધાના હૃદયમાં સરસ મજાનું સંગીત ખુશી લહેરાય છે. એન્ડ ઇફ ધ હાર્ટ વોઝ યંગ ધ મ્યુઝિક ઇઝ સ્યુડ એટ ધ લિપ્સ. અને જો યુવાન હૈયું છે, યુવાન લોકો છે, તો ખુશમ ખુશ અને તો મુખ પર પણ ગીતો જાણે ખુશમ ખુશ. તો આપણે કેમ ગીત ગાય, મ્યુઝિક એના લિપ્સ પર, એટલે કે લોકો ગીતો ગાય છે અને આનંદ કરે છે. એમ કે શનિ રવિની રજા છે તો આનંદનો દિવસ છે, વર્ક નથી. દેર વોઝ અ ચીયર ઇન એવરી ફેસ ઇન સ્પ્રિંગ ઇન એવરી સ્ટેપ. બધાના હૃદયમાં ખુશી છે ને જાણે કે વસંત ઋતુ ખીલી ઉઠી છે. બધાના સ્ટેપ એવરી સ્ટેપ એટલે કે જે પગલાં ભરે છે એમાં આમ વસંત ખેલે છે કે આ હા આ તો જલસા જે ગમતું કામ કરવાનું. ખુશી બે દિવસ વર્કમાં રજા, જે ગમતું કામ છે કરો, તો ખુશી ફેલાયેલી છે. ધ લોકસ ટ્રીઝ વેર ઇન બ્લૂ, તારના ઝાડ એ પણ આમ રસ ખીલેલા છે. એન્ડ ધ ફ્રેગરન્સ ઓફ ધ બ્લુઝમ્સ ફિલ્ડ ધ એર, અને તાજગીની ખુશબુ ચારે તરફ ફેલાયેલી છે. આખા હવામાં કે ચો તરફ કાર્ડિફ હિલ, જે હિલ હિલ સ્ટેશન હિલની વાત છે કે કાર્ડિફ નામની હિલ છે, ત્યાં ટેકરી છે બિયોન્ડ ધ વિલેજ અને બોવ ઇટ છે, વિલેજની પાછળ છે. અને ત્યાંની જગ્યા આખીનું વાત છે કે વર્ણન છે, વોઝ ગ્રીન, આખી સરસ મજાની ત્યાં ગ્રીનરી છવાયેલી છે, લીલું છમાખું, સરસ મજાની ટેકરીના આજુબાજુના જંગલો વૃક્ષોની વાત છે. With vegetation and it lay just far enough away to seem a delicate land, dreamy, reposeful and inviting. સરસ મજાનું જાણે આમ એટલું સરસ વાતાવરણ છે એની વાત કરેલી છે કે સરસ ચારે તરફ હરિયાળી હરિયાળી. અને જે આમ કે ને સપનાનું ડ્રીમી આકર્ષતું એવું સરસ મજાનું વાતાવરણ સિટી, ત્યાં જગ્યા આસપાસના આસપાસની બધી જગ્યાઓનું વર્ણન કર્યું છે સ્ટોરીની સ્ટાર્ટિંગમાં છે. શનિવારની સવાર, ઉનાળો સરસ મજાનું, બધા ખુશમ ખુશ, જાણે હવામાં પણ ખુશી પ્રવર્તી ગઈ છે, હરિયાળી બધી જગ્યા છે કયો ચારે તરફ ખુશી જ ખુશી છે. Tom appeared on the sidewalk with a bucket of white foss and a long-handled brush. પેલું કેરેક્ટર આપ્યું આપણું ટોમ, અત્યાર સુધી ખાલી વર્ણન હતું, હવે પેલું કેરેક્ટર આપણું એન્ટર થાય છે, પેલું પાત્ર ટોમ. ટોમ અપિયર્ડ ઓન ધ સાઇડવોક વિથ અ બકેટ ઓફ વ્હાઇટ ફોસ. ટોમ આપણા સ્ટોરીમાં એન્ટર થાય છે, ટોમ દેખાય છે અને એના હાથમાં બકેટ છે એટલે ડોલ છે એમાં જે વાળનું રંગકામ કરવાનું છે, અને લોંગ હેન્ડલ બ્રશ બ્રશ છે જેનાથી એ વાળને રંગશે. હી સર્વેડ ધ ફેન્સ, એણે આખી વાળને આમ ચાર તરફ જોયું, ઓકે અવડી મોટી છે અને જે ઘરની ચારે તરફ વાળ હોય ને કરેલી, હા એ તો એવી વાળ એ ચાર તરફ જોવે છે. શું કહેવાય, નિરખે છે કે ભાઈ શું છે, સર્વે કરે છે કેટલી મોટી છે, ક્યાંથી સ્ટાર્ટ કરું, કેટલી વાર લાગશે. એન્ડ ઓલ ગ્લેડનેસ લેફ્ટ હિમ એન્ડ અ ડીપ મિલનકોલી સેટલ્ડ ડાઉન અપોન હિઝ સ્પિરિટ. કે છે ચારે તરફ સર્વે કરે છે, ઉવડી મોટી વાળનું રંગકામ કરવાનું છે, એની ખુશી છે એ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્લેડનેસ એટલે જે ખુશી છે, ડીપ મિલનકોલી એટલે દુઃખમાં કન્વર્ટ થઈ જાય છે, અને એનું આખું જે જુસ્સો હતો સ્પિરિટ એ નબળો પડી જાય છે કે યાર શું શનિવાર છે, ખુશીનો માધ અને મારે તો આ વાળનું રંગકામ કરવાનું છે. નવડું મોટું 30 yards ઓફ બ્રોડ ફેન્સ, 9 feet હાઈ, 9 feet લાંબી અને 30 yardsમાં ફેલાયેલી અવડી મોટી વાળનું મારે રંગકામ કરવાનું છે. લાઈફ ટુ હિમ સીમ્ડ હોલો,
જાણે લાઈફ તો ખાલી પાત્ર જેવું આમ જાણે કે ને ખાલી પો લાગવા માંડવું. જીવન તો સાવ ખાલી પો છે, એક્ઝિસ્ટન્સ બટ અ બર્ડન, અને આપણું અસ્તિત્વ છે એક બર્ડન છે કે અહીંયા બધું બસ કામ કરવા જ આવેલા છીએ એવું એને લાગે છે ટોમને. શાઈંગ હી ડીપ્ડ હિઝ બ્રશ એન્ડ પાસ ઇટ અલોંગ ધ ટોપ મોસ્ટ પ્લેન્ક, રિપીટેડ ધ ઓપરેશન. અને હવે દુઃખ સાથે, શાઈંગ એટલે નિશાસો નાખવો, દુઃખ સાથે બ્રશ એ ડોલમાં બોડીને કે ભાઈ ચાલો કામકાજ ચાલુ કરી દઈ, પતે તો આપણે નવરા થાય. એનું ઓપરેશન જે વાળનું રંગકામ કરવાનું છે એને ક્રિયા ચાલુ કરી. કમ્પેર્ડ અસ ઇનસિગ્નિફિકન્ટ વાઇટ વોશ સ્ટ્રીક વિથ અ ફાર રીચિંગ કન્ટિનેન્ટ ઓફ અનવાઇટ વોશ ફિન્સ, જે વાળને રંગવાની છે જે અનવાઇટ જ્યાં નથી રંગેલી એ સરસ મજાની રંગી એ જ્યાં કરેલું છે એ સરસ મજાનું કામ, પ્રોપર આખી વાળનું રંગકામ કરવાનું છે, એટલે એને જે બ્રશથી આખી રંગવાની છે. એન્ડ સેટ ડાઉન ઓન અ ટ્રી બોક્સ ડિસ્કરેજ, હતાશા સાથે ટ્રી બોક્સ એટલે ટ્રી ઝાડ પાસે અહીંયા કંઈક બોક્સ જેવું હશે ત્યાં બેસે છે અને હતા હતા કે અરે યાર મારે આ કામ કરવાનું છે. જોવે છે ચારે તરફ કે અવડું મોટું છે, આટલી જગ્યા છે, આટલું 9 ફૂટ લાંબું છે અને મારે આ કામ એને અણગમતું કામ છે. શું કામ એવા ક્વેશ્ચન્સ આપણે આગળ આવ્યા કે તમને કયું કામ નથી ગમતું, બોરિંગ લાગે છે, તો આ ટોમને આ કામ બોરિંગ લાગે છે એટલે એને નથી ગમતું. તો એ જોવે છે, થાકેલો લાગે છે, નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે અને બેસે છે. જીમ કેમ સ્કીપિંગ આઉટ એટ ધ ગેટ વિથ 13 પેલ એન્ડ સિંગિંગ બફેલો ગાન. જીમ એક બીજું કેરેક્ટર આવ્યું આપણું, એનો ફ્રેન્ડ હશે. જીમ આવે છે ત્યાં, એના હાથમાં કંઈક છે અને બફેલો ગિલ્સ નામનું ગીત ગાતો ગાતો ખુશ ખુશ આવે છે કે વાહ આપણે તો શનિવારમાં જલસા છે, આપણે કામ કરવાનું નથી. ડ્રિંકિંગ વોટર ફ્રોમ ધ ટાઉન પમ્પ હેડ ઓલવેઝ બીન હેલ્પફુલ વર્ક ઇન ટોમ્સ આઈઝ. પહેલાં પાણી લઈને ધોવી પડે, પછી સરખું ધોવાય કરાય, પછી એમાં કલર થશે. તો પાણી લઈ આવવું એના માટે અઘરું કામ હતું કે ભાઈ ટાઉનના પંપે જઈને આપણે કેમ ગામડામાં કૂએને ડંકીએ એને ભરવા જાય, એમ કે છે કે આને એમ છે કે પાણી ભરવા જવું ત્યાં પંપે, એને જરાય ગમતું નહીં કામ. પણ હેટફુલ વર્ક ઇન ટર્મ લાઈક બિફોર પહેલાં હતું, બટ નાવ ઇટ ડીડ નોટ સ્ટ્રાઇક હિમ. સો અત્યારે એને નથી એટલો બધો ફેર નથી પડતો. રિમેમ્બર ધેટ ધેર વોઝ અ કંપની એટ ધ પંપ. પણ અહીંયા પાણી ભરવા જાય છે તો ઘણી બધી કંપનીઝ ફ્રેન્ડ્સ ટોળકી મળી જશે એટલે મજા આવશે. વ્હાઇટ મુલાચો એન્ડ નિગ્રો, નીચે એનું મિનિંગ આપેલું છે. મુલાચો એટલે અ પર્સન વિથ વન બ્લેક પેરેન્ટ એન્ડ વન વ્હાઇટ પેરેન્ટ, એટલે કોઈ ઇંગ્લિશ મધર અને બ્લેક ફાધર હોય કે બ્લેક ફાધર અને વ્હાઇટ મધર, એટલે કોઈ બ્રિટિશ અને આફ્રિકન પેરેન્ટ હોય રીતે એને મુલાચો કહેવામાં આવે છે. એન્ડ નિગ્રો એટલે કે જે બ્લેક પર્સન હોય ને એને નિગ્રો કહેતા ટ્રેડિશનલી, પહેલાં ઓલ્ડ ફેશન્સ પહેલાંના જમાનામાં એ લોકોને બ્લેક જે બોયઝ એન્ડ ગર્લ્સ હતા આફ્રિકન લોકોને, સાઉથ આફ્રિકાના, એ લોકોને નિગ્રો કહેતા. નિગ્રો બોયઝ એન્ડ ગર્લ્સ ત્યાં વેર ઓલવેઝ ધેર વેઇટિંગ ધે ટર્ન્સ, એ લોકો ત્યાં ઊભા હોય ત્યાં મળી જાય પંપે આવા છોકરાઓ અને છોકરીઓ એના ફ્રેન્ડ્સ. એમ એ લોકો રાહ જોતા હોય રેસ્ટિંગ, ચેન્ડિંગ, પ્લેથિંગ્સ, રમવા માટે, કામ કરવા માટે, ઝઘડતા હોય, ફાઇટિંગ ઝઘડતા હોય. સ્કાયલાર્કિંગ એ ભાઈ મારે કામ કરવું છે. એન્ડ રિમેમ્બર ધેટ ઓલ ધો ધ પંપ વોઝ ઓનલી 150 યાર્ડ્સ ઓફ, અને પંપ તો બહુ દૂર નથી એમ કહે છે. જીમ નેવર ગોટ બેક વિથ અ બકેટ ઓફ વોટર અંડર એન અવર. જીમને મોકલી દીધું તો એક કલાક પહેલાં તો આવે જ નહીં પાણી લઈને. એન્ડ ઇવન ધેન સમબડી જનરલી હેડ ટુ ગો આફ્ટર હિમ, એની પાછળ કહો કે તો એમ બોલાવા જવું જ પડે ભાઈ હાલ પાણી પહોંચ્યું કે નહીં, ક્યાં રોકાઈ જાય, ક્યાં થાકીને બેસી જાય, કંઈક કારણ હોય એમ. પણ એ ટાઈમે ના આવે. ટોમ સેડ્સ સે જીમ આઈ વિલ ફેચ ધ વોટર ઇફ યુ વિલ વાઇટ વોશ સમ, કે હું પાણી ભરી આવું ચાલ દૂરથી, જો તું મને હેલ્પ કર વ્હાઇટ વોશિંગ કરવા, મારી વાળનું રંગકામ કરવામાં તું મદદ કર, તો પાણી હું ભરી આવું. જીમ શુક હિઝ હેડ એન્ડ સેડ કાન્ટ માસ્ટર, કે જે જીમ કહે છે એને માથું હલાયું હું શું કામ કરું, હું
હું કાંઈ નહીં કરું, માર્સ ટોમ હું નહીં કરું કાંઈ, ટોમ હું તને હેલ્થી ગર્લ જીમ ના પાડે છે. ઓલે મિસિસ સી ટોલ મી આઈ ગોટ ટુ ગો એન્ડ કીટ ધીસ વોટર એન્ડ નોન સ્ટોપ ફૂલિંગ ગ્રાઉન્ડ વિથ એનીબડી. છે કે મને ખબર છે કે તારે આ કામ કરવાનું છે, તું જ પાણી લેવાનું, તું જ તારું કામ બતાવશે. સે સીઝ લાઈક માર્સ ટોમ ગોઈંગ ટુ મી ટુ વાઇટ વોશ એન્ડ સો સી ટોલ્ડ મી ગો લોંગ એન્ડ ટેન્ડ ટુ માય ઓન બિઝનેસ. સી લોર્ડ સી હેડ ટેન્ડ ટુ ધ વાઇફ. છે કે તારા આંટીએ મને કીધું છે કે આ કામ તારે જ કરવાનું છે, તો કોઈ એને હેલ્પ ના કરે, આ કામ તને સોંપ્યું છે ને, કોઈ પાણી લઈ આવી દે કે ન, તને કોઈ વાળનું રંગ કામ કરી દે, કેમ કે આ કામ તારે જાતે જ કરવાનું છે, એવા તારા આંટીએ મને કીધેલું છે. જી મેં એવું ટોમને કહે છે, ટોમે રચાવવાની કોશિશ તો કરે છે કે તું મને થોડું કામ કરાવ તો હું પાણી ભરી આવું. ઓ નેવર યુ માઇન્ડ વોટ્સ ઇઝ સેડ. જીમ ટોમ કહે છે કે ના ના, હવે એ તો કીધા કરે, તારે એનું સાંભળવું નહીં. દેટ્સ ધ વે શી ઓલવેઝ ટોક્સ. એ તો એમ જ વાત કરતા હોય છે. ગિવ મી ધ બકેટ, આઈ વોન્ટ બી ગોન ઓનલી અ મિનિટ. હું તો હમણાં હાઈ લાવીશ, શી વોન્ટ એવર નો, એને ખબર પણ નહીં પડે. અને હું તો હમણાં ડોલનું પાણી ભરીને હાઈ લાવીશ, ત્યાં સુધી થોડું થોડું મને કામ કરાવ. ઓ આઈ ડઝન્ટ માસ ટોમ, હું કાંઈ નહીં કરું ટોમ. ઓલ એમ મિસિસ સી હેડ ટેકન એન્ડ ચેર હેડ ઓફ અન મી ડીડ સી વુડ. મેં ના જ પાડી છો એ કંઈ તને કામ કરાવવાની, હેલ્પ કરાવવાની, તો હું તને હેલ્પ નહીં કરું, તું ભલે ગમે તે કે. શી શી નેવર લિક્સ એનીબડી, વર્ક્સ ધેમ ઓવર ધ હેડ વિથ હર થિમ્બલ એન્ડ હુ કેર ફોર દેટ. આઈ વુડ લાઈક ટુ નો સી ટોક્સ ઓફુલ બટ ટોક ડોન્ટ હર્ટ એની વેઝ ઇટ ડોન્ટ ઇફ સી ડોન્ટ ક્રાય. જીમ આઈ વિલ ગીવ યુ અ માર્વેલ, આઈ વિલ ગીવ યુ અ વાઇટ એલે. એ તો કીધા કરે, તારે એમાં ધ્યાન નહીં દેવાનું. એ તો કે તમે કોઈને કામ ન કરાતા, તમે કોઈને હેલ્પ ન કરતા, એનું કામ છે, તો એવી કંઈ તારે ચિંતા કરવી નહીં, મને ખબર છે. એવી રીતે એવી જ વાત તો કરે છે, એની આંટીની વાત કરે છે. પણ તું ચિંતા ના કર, તું કંઈ કામ હેલ્પ કરાવીશ તો કાંઈ થશે નહીં. જીમ તું મને હેલ્પ કર, હું તને મારવેલ લખોટી આપીશ, હું તને આ આપીશ તે આપીશ, લાલચ આપે છે. જીમ બિગેન ટુ વેવર. જીમ તો લલચાવા માંડ્યો, વાઇટ એલે તું મને આપીશ. જીમ એન્ડ ઇટ્સ અ બુલેટો માય, દેટ્સ અ માઇટી ગે માર્વેલ, આઈ ટેલ યુ. બટ માસ્ટર ઇટ્સ સો પાવરફુલ અફેર ઓફ મિસિસ. હા એ છે, તું મને લખોટી આપ, આ બધું આપસ, રમકડું આપીશ, એ બધું ઠીક વાત છે, હું લઈ, મને ગમશે, હું લલચાઈ પણ જાઉં. પણ જો તારા આંટીને ખબર પડી તો મારું નીકળી જશે. એન્ડ વિસાઇડ ઇફ યુ વિલ આઈ વિલ શો યુ માય શોર્ટો. અંગૂઠામાં કંઈક વાગ્યું હશે તો કે છે મારો અંગૂઠો પણ પટ્ટી બાંધી હશે ના પર કંઈક, કે આ લોકોને દેખાડવા કે લલચાવવા માટે, તો હું મારો અંગૂઠો પણ તને બતાવીશ. જીમ વોઝ ઓનલી હ્યુમન, ધીસ એટ્રેક્શન વોઝ ટુ મચ ફોર હિમ. તો લલચાવવા માંડ્યો કે ભાઈ કોઈને બી આટલી લાલચ આપે તો કોઈ બી લલચાઈ જાય. તો જીમને તો શું વાત થઈ, જીમ તો લલચાઈ ગયો, એટ્રેક્ટ થઈ ગયો. હી પુટ ડાઉન હિઝ પેલ, ટુક ધ વાઇટ એલ. ભાઈ એને વસ્તુ લઈને, રમકડું લઈને, લાવ હું કામ કરું. એન્ડ બેન્ટ ઓવર ધ ટો વિથ એબ્સોર્બિંગ ઇન્ટરેસ્ટ વાઇલ ધ બેન્ડેજ વોઝ બિંગ અનવાઉન્ડ. જેને વાગ્યું હશે ત્યાં બેન્ડેજ વાળી દીધું, કીધું તને મારો ઘાય બતાવી છે મને કેટલું વાગ્યું છે. એન્ડ પણ શું આવ્યું, નાની બાબત દોપામાં પણ આપણને ખુશી મળતી, લલચાતા આપણે, કોઈનું કામ કરી દેતા. તો એમ ટોમ છે, એને કામ નથી ગમતું, બોરિંગ કામ છે, તો એ બીજા પાસે કરાવડા મને કે હું તને આ બધું મારું કામ કરી દે. એમ જીમને લલચાવે છે, અને જીમ લલચાઈ જાય છે અને જોવા માટે કે ભાઈ આના અંગૂઠામાં શું ઘા પડ્યો છે, શું કામ બેન્ડેજ લગાવી છે. ઇન અનધર મોમેન્ટ હી વોઝ ફ્લાઇંગ ડાઉન ધ સ્ટ્રીટ વિથ હિઝ પેલ એન્ડ અ ચિંગલિંગ રેર. ટોમ વોઝ વ્હાઇટ વોશિંગ વિથ વેગર એન્ડ આંટ પોલી વોઝ રિટાયરિંગ ફ્રોમ ધ ફિલ્ડ વિથ સ્લીપર ઇન હર હેન્ડ એન્ડ ટ્રિમ્ફ ઇન હર આઈ. શું કહે છે, ટોમ એનું કામ ખુશીથી કરવા લાગ્યો, કેમ કે આંટ પોલી એના કામથી રિટાયર થતા હતા અને એના હાથમાં સ્લીપર હતા અને આંખમાં જાણે કે વિજય હોય, વિજયનો ભાવ હતો. બટ ટોમ્સ એનર્જી ડીડ નોટ લાસ્ટ. ટોમની એનર્જી બહુ હાઈ ને એણે ઉત્સાહથી કામ ચાલુ તો કર્યું, પણ
કામ ટક્યું નહીં, એનો ઉત્સાહ ટક્યો નહીં કે ભાઈ પછી વળી કંટાળાજનક કામ લાગવા માંડ્યું. હી બિગેન ટુ થિંક ઓફ ધ ફન હી હેડ પ્લાન ફોર ધીસ વેકેશન. રવિ શું હું મજા કરીશ, હું આનંદ કરીશ, એના પ્લાન કર્યા હતા. અને અત્યાર તો એ રંગકામ કરે છે, જે કામ એને ગમતું નથી, કેમ કે એને કરવું નહોતું, એને તો બીજા પ્લાન્સ હતા શનિવાર માટે, શનિ રવિના રજાના દિવસના. એન્ડ હિઝ સોરોઝ મલ્ટીપ્લાઈડ, એનું દુઃખ વધતું જ ગયું યાર, કેમ કેવી મજા, આપણે સરસ પ્લાન કર્યો હતો, ને રવિ ચર્ચા કરશું આમ કરશું, અને એના આંટીએ એને કામ આપી દીધું કે વાડનું રંગકામ કરવાનું છે, જે એને જરાય ગમતું નથી, કેમ કે એને રમવું હોય છે, આમ એન્જોય કરવું હતું, અને હવે આ કામ કરવું પડે છે, એટલે ટોમને વાંધો પડે છે. સૂન ધ ફ્રી બોયઝ વુડ કમ ટ્રીપિંગ અલોંગ ઓન ઓલ સોર્ટ્સ ઓફ ડિલિશિયસ એક્સપેડિશન્સ એન્ડ દે વુડ મેક અ વર્લ્ડ ઓફ ફન ઓફ હિમ ફોર હેવિંગ ટુ વર્ક. શું કહે છે કે ભાઈ હમણાં છોકરાઓ બધા આવશે, આખી ટીમ આવશે, અને લોકો રમશે, અને હું તો આ કામ કરતો હોઈશ. મસ્ત મજાના એ લોકો રમશે, કરશે, જે વાતો કરશે, ખુશ થશે, અને હું મારું કામ. ધ વેરી થોટ ઓફ ઇટ બર્ન્ડ હિમ લાઈક ફાયર. જાણે એ આખો વિચારો જેને જાણે આગથી બાળી નાખ્યો, મીન્સ દુઃખી કરી નાખ્યો, કે બધા રમશે, બધા એન્જોય કરશે, મળશે, આખું ગ્રુપ મળશે, ટોળકી મળશે ફ્રેન્ડ્સની, અને મારે આ હું કામ કરતો હોઈશ. હી ગોટ આઉટ હિઝ વર્લ્ડલી વેલ્થ એન્ડ એક્ઝામ ઇન ઇચ બિટ્સ ઓફ ટોયઝ, માર્બલ્સ એન્ડ ડ્રેસ, ઇનફ ટુ બાય એન એક્સચેન્જ ઓફ વર્ક મે બી, બટ નોટ હાફ ઇનફ ટુ બાય મસ્ટ સો મચ એઝ હાફ એન અવર ઓફ યોર ફ્રીડમ. તું કહે છે મારી લખોટીને રમકડા જે મારી પાસે છે એ બધું હું કોકને ને કોકને આપીને કામ કરાવડાવી લઉં, તો હું એન્જોય કરી શકીશ ને એ લોકો કામ કરશે, કેમ કે એ બધા વાળા એ લોકોને આવું બધું વાળનું રંગકામ ને એવું બધું કરવામાં મજા આવે છે, જે મને બોરિંગ લાગે છે, તો એ બધાને હું કામ કરાવડાવું, અને એ લોકોને આ બધી વસ્તુ માર્બલ લખોટીઓ અને રમકડા જે મારી પાસે બધું છે એ સારું સારું એ લોકોને આપી દઉં, મારું કામ પરથી જે હું એન્જોય કરી શકું ને લોકો કામ કરે, એવું થઈ શકે. પણ એટલે એમાં શું થશે, અડધી કલાકની ફ્રીડમ મળશે કે શું? બટ નોટ હાફ ઇનફ ટુ બાય સો મચ એઝ હાફ એન અવર પ્યોર ફ્રીડમ. સો અડધી કલાકે મને શાંતિ મળશે? જો ફટાફટ કામ પતશે તો હું મારું ખુશી, મારું કામ, મારી મારું એન્જોયમેન્ટ કરી શકીશ? So he returned his trended means to his pocket and gave up an idea of trying to buy the boys. હવે એના ખીચામાં હાથ ને જોયું શું છે મારી પાસે અત્યારે, કે હું આ છોકરાઓ જે રમશે ટુકડીઓ ટુકડીઓ જે ફ્રેન્ડ્સની ટુકડી રમે છે ટોળકી, એને હું ખરીદવાની કોશિશ કરું, લખોટી આપું, હું તને આ આપું, તું મને આ કામ કર દે. એન્ડ ધીસ ડાર્ક એન્ડ હોપલેસ મુવમેન્ટ એન્ડ ઇન્સ્પિરેશન બ્રસ્ટ અપોન હિમ નથિંગ લેસ ધેન અ ગ્રેટ મેગ્નિફિશન્ટ ઇન્સ્પિરેશન. છે પ્રેરણા તો સારી મળી કે ચલો આપણે કોકને ખરીદીએ, જે કિચનમાં હોય લખોટીઓને રમકડા બીજાને આપીએ અને કામ કરાવી નાખીએ. પણ એમ થયું કે નહીં, નિરાશા થઈ ગઈ પાછી, જે એને પ્રેરણા થઈ હતી કે ચલો સારું થશે, ખુશીથી જેણે પોકેટમાં હાથ લગાવ્યો છે ને, એમ થયું કે નહીં આમાં કંઈ વળશે નહીં. It is all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.